ખાસ આમનો લખવાની છે. ફરીથી આપણે કીધું એ પ્રમાણે શું કરવાનું છે, આપણે ઉપર લખવાનું છે શ્રી ખાલી જગ્યાની ખાસ આમ. હવે ખરીદ પરત ખાતું ક્યાં આવે, તો આ રીતનું એક વેપાર ખાતું આવે. વેપાર ખાતું આવે એટલે વેપારની ઉધાર આવે ખરીદી, વેપારની જમા આવે વેચાણ. ખરીદ પરત બાદ થઈ અહીંયાથી અને વેચાણ પરત અહીંયાથી બાદ થાય, એનો અર્થ એવો થયો ખરીદ પરત જમા કહેવાય અને વેચાણ પરત ઉધાર કહેવાય. ઓકે, હવે આ બેની વાત કરીએ. આ રીતનું નફા નુકસાન ખાતું આવે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ લખાય અને જમા બાજુ ઉપજ લખાય. જાહેરાત ખર્ચ અહીંયા ખર્ચ જ કહેવાય એટલે જાહેરાત ખર્ચ ઉધાર બાજુ આવે. વેતન એ પણ ખર્ચ જ કહેવાય એટલે કે પગાર કહેવાય, એ પણ ઉધાર બાજુ જ આવે. ચાલો જોઈએ હવે શું કરવાનું, તે ધ્યાન આપજો. ખાતા બંધ કરવાની આમદન કહેવાય. ખરીદ પરત ખાતું ક્યાં છે, તો ખરીદ પરત ખરીદીમાંથી માઇનસ જમા છે, ઉધાર છે, પણ જમા લેવાય એટલે વેપાર ખાતાની જમા બાજુ છે એટલે જમા બાજુ આવે એટલે એને ઉધાર કરવાનું. ખરીદ પરત ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે ઉધાર. અને કયા ખાતાની જમા છે, તો વેપારની જમા છે, તો તે વેપાર ખાતે. કેટલા, તો આપણને રકમ આપેલી હોય એ પ્રમાણે, રકમ નહીં આપી હોય તો આપણે લખવાની જરૂર નથી, ખાતા બંધ કરી દેવાના. રકમને ઉધારમાં દેશ, જમામાં દેશ, પણ આ રીતે આપણે બંધ કરવાનું. ચલો બીજું, જાહેરાત ખર્ચ ખાતું કઈ બાજુ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. એટલે ઉધાર છે એટલે જાહેરાત ખર્ચ જમા થવાનું, નફા નુકસાન ઉધાર લખવાનું. નફા નુકસાન ખાતે ઉધાર, તારીખ વિગત ખાપા ઉધાર જમા બનાવીને લખજો, અને રકમ નથી આપેલી તો લખવાની જોઈએ. આ રીતના તમે કરી દેવ તો પણ ચાલે, બરાબર. તે શું ઉધાર, શું છે જાહેરાત ખર્ચ, તે જાહેરાત ખર્ચ ખાતું, અને આ રીતના કરી દે, રકમ આપેલી તે લખવાની. ત્રીજો પોઈન્ટ, વેતન એકા લખ્યું, વેતન પર ઉધાર જ લખ્યું એટલે એ પણ જમા થવાનું. જે ખાતામાં લખે એ ખાતામાં, ઉધાર લખે તો જમા ને જમા લખે તો ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર, તે વેતન ખાતે, તે મજૂરી હોય તો મજૂરી, તે પગાર હોય તો પગાર, જે આપેલું હોય તે આપણે લખી દેવાનું. એટલે આ દાખલો આપણે પાંચમો પણ પૂરો થઈ ગયો.